રાજ્યમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. ગઈકાલે રાજ્યના 29 જિલ્લામાં 162 તાલુકાઓમાં મેઘાની મહેર જોવા મળી. 162 તાલુકાઓમાં 2-9 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. રાજકોટના શાપર વેરાવળમાં માત્ર 3 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ડાંગના વઘઈમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ડાંગની અંબિકા નદીમાં પાણીની આવક થતા ભયજનક સપાટી વટાવતા તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આહવા અને વાંસદામાં 5 ઇંચ, સાપુતારામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો બોરસદમાં 8 ઇંચ, સુરત નવસારીમાં 4-4 ઇંચ, તારાપુરમાં 6 ઇંચ, ભરૂચ ઝઘડિયામાં 6 ઇંચ, દેવકી ગાલોડમાં 8 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કહી શકાય કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે 29 જિલ્લાના 162 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં ગઈકાલનો 9 ઇંચ વરસાદ નોંધાયો છે, તો રાજકોટના શાપરમાં 3 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તારાપુરમાં 6 ઇંચ વરસાદ, દેવકી ગાલોડમાં 8 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ સૌરાષ્ટ્રના હજુ અનેક વિસ્તારો, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો હજુ પણ કોરા ધાકોડ છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. 2 ઇંચથી લઈ 9 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે ખાબકી ગયો. તારાપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના 7 દરવાજા 2.20 મીટર ખોલી દેવામાં આવ્યા છે. ભરૂચ ઝઘડિયામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, રાજકોટની ખાસ કરીને વાત કરવામાં આવે, ગઈકાલે શાપર વેરાવળમાં 3 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, આ સિવાયના તમામ વિસ્તારોમાં કેટલો વરસાદ છે, શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ, ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ કહી શકાય 1.5થી લઈને 8 ઇંચ સુધીનો જે વરસાદ છે તે રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો હતો. મહત્વનું છે કે જે રીતના કહી શકાય છેલ્લા ઘણા દિવસથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર નહિવત જેવો વરસાદ હતો, જેને લઈને ખેડૂતો ચિંતાતુર હતા. ગઈકાલથી જે કહી શકાય કે જે હવન સહિતના જે કાર્યક્રમો છે તે પણ કરવામાં આવતા હતા, ખાસ કરીને વરસાદ આવે તે માટે, વરુણદેવને રીઝવવા માટે આ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા હતા. ત્યારે ગઈકાલથી જે રીતના સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર જે રીતના વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને હું તમને જણાવી દઉં કે ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારોમાં લગભગ 2-3 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જેતપુરની અંદર પણ 3 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે, રાજકોટ શહેરના ઉપરવાસના વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળી રહ્યો હતો, જેના ભાગરૂપે કહી શકાય કે ગઈકાલે જે આજી નદી છે તેમાં પણ કહી શકાય બે કાંઠે પાણી છે તે વહી રહ્યા હતા. ઉપલા કાંઠા અને જે વિસ્તારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી હતી. તો બીજી તરફ ગોંડલ અને ગોંડલના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ જે રીતના નીચાણવાળા વિસ્તારો છે, જેતપુરની અંદર નીચાણવાળા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે તેની અંદર ખાસ કરીને હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકની અંદર હજુ પણ કહી શકાય હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી એક આગાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ શહેર અને પડદરીની અંદર સૌથી ઓછો એટલે કે 1.5-1 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જી આભાર ગૌતમ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.